મિત્રો, આજના વિડીયોમાં હું જોરદાર તમને ઠીક છે તમારા ફોટા ઉપર એટીટ્યૂડવાળું ટીટરસ વિડીયો બનાવતા શીખવાડશે, પણ લિરિક્સ હોઉં ખાલી ફોટો એડ કરીને બનાવી શકો છો. સૌથી પહેલાં એક નાનકડો ડેમો વિડીયો જોઈ. તો મિત્રો, તે ડેમોમાં જોયું જોરદાર એટીટ્યૂડવાળું ટીટરસ વિડીયો બનાવતા શીખવાડીશ. એની માટે એક એપ્લિકેશનની જરૂર પડશે, અલાઇટ મોશન. તમારી જોડે ન હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. અલાઇટ મોશન ડાઉનલોડ કર્યા પછી મિત્રો, તમારે જવાનું છે આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં. આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે સૌથી પહેલાં મારી ટેલિગ્રામ ચેનલ મળશે, તો આને જોઈન કરી લેજો મટીરિયલ ડાઉનલોડ કરવા માટે. અહીંથી તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ પણ કરી શકો છો. હવે મિત્રો, આપણે આ ટીટરસ વિડીયો બનાવવા માટે અલાઇટ મોશન એપમાં ફૂલ પ્રોજેક્ટ એડ કરવો પડશે, તો આ લિંક ઉપર ક્લિક કરીને તમે એડ કરી શકો. એડ કરતા ના ફાવે તો કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો, તમે આ વિડીયો જોઈ શકો છો, અથવા મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ પણ કરી શકો છો. અહીંથી ફૂલ ડેમો વિડીયો જોઈ શકો છો. અહીંથી અલાઇટ મોશન એપ તમારી જોડે ના હોય તે ડાઉનલોડ કરી શકો છો. ગુજરાતી ફોન ડાઉનલોડ પણ કરી શકો છો અને આ વિડીયો જોઈને અલાઇટ મોશનમાં એડ પણ કરી શકો છો. કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે સ્ટેટસ વિડીયો બનાવે. તો મિત્રો, આપણી આ લાઇટ મોશન એપ છે એને ઓપન કરશું. ઓપન કર્યા પછી નીચે ગોળ કરું એ પ્રોજેક્ટમાં જશું એટલે જોઈ શકો છો આપણે ફૂલ પ્રોજેક્ટ અહીં એડ કરી દીધો છે. તમારે પણ એ વિડીયો જોઈને એડ કરી દેવાનો. તો ફૂલ પ્રોજેક્ટ એડ કર્યા પછી મિત્રો, આપણા ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરશું. ઓપન કરશું એટલે કંઈક આ રીતે હશે. તમારે કશું નથી કરવાનું, શરૂઆતમાં આવી જજો. શરૂઆતમાં આવી ગયા પછી આ ગોળ કરું એ પ્લસ ઉપર ક્લિક કરજો. ગોળ કરું એ મીડિયામાં તમારે જેના પણ ફોટા ઉપર સ્ટેટસ વિડીયો બનાવવાનું એનો ફોટો જે ફોલ્ડરમાં હોય ફોલ્ડરમાં જતા રહેશે. એ ફોલ્ડરમાં પછી મિત્રો, એ ફોટા ઉપર ક્લિક કરશો. ફોટો આ રીતે આવી જશે. હવે ફોટો નાનો હોય તો તમારે સૌથી પહેલાં ફોટા ઉપર ક્લિક કરવાનું, ઉપર ત્રણ ટપકા ઉપર, અને ચોથા ન કે પાંચમા નંબરે ફ્લિપ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા કરવાનું. એ પછી સ્ટેટસના એન્ડે છેલ્લે જતું રહેવાનું. અત્યારે જે આપણે ફોટો એડ કર્યો એની પર ક્લિક કરવાનું અને ગોળ કરવી એરો પર, એટલે ફોટો એન્ડ સુધી છેલ્લે સુધી આવી જશે. હવે શરૂઆતમાં આવી જજો. ફોટાની આગળ પકડી રાખીને ફોટાને એકદમ નીચે ખેંચી લેજો અને જેટલી પણ આંખું બંધ હોય, ઠીક છે મિત્રો, એ બધી આંખું તમારે આ રીતે ખોલી નાખવાનું. બધી આંખું ખોલી નાખ્યા પછી મિત્રો, તમારે શું કરવાનું, કાં તો એક મિનિટ બધી આંખું બંધ રાખજો. અને હવે તમારે એક કામ કરવાનું છે, ધારો કે તમે જે અત્યારે ફોટો એડ કર્યો, ઠીક છે મિત્રો, અત્યારે જે ફોટો એડ કર્યો એ ફોટા ઉપર ફરીથી ક્લિક કરજો. ઓ ઠીક છે મિત્રો, આ ગોળ કરવી એ બે ચોરસ ઉપર ક્લિક કરજો. અને અહીંયા ઠીક છે મિત્રો, તમારે સૌથી બીજા નંબરે ડુપ્લિકેટ ક્લિયર કરી લેવાનું. ડુપ્લિકેટ ક્લિયર કર્યા પછી એ ફોટા ઉપર ક્લિક કરવાના. મોં અને ટ્રાન્સફરમાં જઈ ત્રીજા નંબરે જઈને તમારે ફોટાને આમ નાનો કરી દેવાનો કંઈક આ રીતે, અને આમ થોડું ઉપર પણ સેટ કરી શકો છો કંઈક આ રીતે. એટલું કરી દેવાનું છે, ઠીક છે મિત્રો, હું અહીં જો, ઠીક છે મિત્રો, તમારે એટલું કરી દેવાનું છે. એટલું કર્યા પછી જોવાની ફોટો પણ એન્ડ સુધી આવી જશે, શરૂઆતમાં આવી જશે. હવે મિત્રો, જ્યાં આગળ આ સૌથી પહેલો ફોટો છે જે મેં એડ કરેલો છે નાનો હશે, તમારે ફોટા ઉપર ક્લિક કરવાનું, એની ઇફેક્ટમાં જવાનું, ત્રણ ટપકા ઉપર જઈને ઇફેક્ટ કોપી કરવાની, અને જે અત્યારે આપણે નાનો ફોટો કર્યો એની ઉપર ક્લિક કરવાની, ઇફેક્ટમાં જઈ ત્રણ ટપકા ઉપર જઈ પેસ્ટ, એમાં ઇફેક્ટ પેસ્ટ કરી દઈએ. એટલે જોઈ શકો છો ફોટો આ રીતે હલતો હશે એવું લાગશે. શરૂઆતમાં આવીને બધી આંખો તમારે એક એક કરીને ખોલી નાખવાની. બધી આંખો ખોલી નાખ્યા પછી મિત્રો, જે ગ્રુપ વન લખવી એની ઉપર ક્લિક કરવાનું, ઉપર ત્રણ ટપકા ઉપર ક્લિક કરી દેવાનું, અને છેલ્લે ગોળ કરવી અનગ્રુપ કરવાનું. જેવું તમે અનગ્રુપ કરશો એ શરૂઆતમાં જોયું જોરદાર એટીટ્યૂડવાળું સ્ટેટસ વિડીયો તમારા ફોટા ઉપર બની ગયું છે. વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો. આને સેવ કરવા માટે ઉપર ગોળ કરવી એરો ઉપર ક્લિક કરજો, અને નીચે ગોળ કરવી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે આ તમારી ગેલેરીમાં સેવ પણ થઈ જશે.